નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા તરફથી અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી આપને સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે એક એવો દિવસ બની રહ્યો છે કે જે દિવસે તમે તમારા પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવી શકો છો. આજના દિવસે શનિને લગતી સમસ્યાઓની અંદરથી પણ મુક્ત થઈ શકો છો, કારણ કે આજે બની રહ્યો છે સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ, અને સાથે શનિશ્ચર અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આજે પિતૃઓ જે 16 દિવસ સુધી તમારા ઘરે બિરાજમાન થઈ તમારા મનના મનોરથને પરિપૂર્ણ કરવા માટે આવ્યા હોય, અને તમે એમનું શ્રાદ્ધ કર્યું હોય, તમે એમનું તર્પણ કર્યું હોય, અને ખાસ કરીને પંચ તત્વને મેન્ટેન કરવા માટે પાંચ તત્વોને તમે ભોજન કરાવેલું હોય, એટલે કે કીડીને, ગાયને, કાગડાને, આ બધા વ્યક્તિઓને જ્યારે તમે ભોજન કરાવ્યું અને એનાથી તમારા પિતૃઓ સંતુષ્ટ થઈને આજના દિવસે તમને આશીર્વાદ પ્રાપ્ત કરાવી, એટલે કે આશીર્વાદ આપીને જાય કે ધન કનક સમૃદ્ધિ રસ્તુ, તમારે ત્યાં ધનના ભંડારો ભરેલા રહે, સંતાનો સારા થાય, આવા સુંદર મજાના જ્યારે પિતૃઓ આપણને આશીર્વાદ આપી અને જતા હોય, ત્યારે આજના દિવસે કઈ રીતે પિતૃઓની પૂજા કરવી જોઈએ, શનિ દોષથી મુક્ત થવા માટે આજે કઈ રીતે ઉપાયો કરવા જોઈએ, આ દરેક સબ્જેક્ટ ઉપર આજે ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 28/9/2019 નો દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની આજે અમાવસ્યાની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર નક્ષત્રની જો વાત કરવામાં આવે તો ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર, શુક્લ નામનો યોગ અને ચતુષ્પદ નામનું કર્ણ ચાલી રહ્યું છે, અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ.